नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 6 दहन अने जूथ। हवे आपणे आगळ जोईए दहनना प्रकारो। तो मित्रों, सड़कती दीवार सड़े के गैस लाइटरने रसोड़ामां गैस स्टव नजीक लाओ, गैस स्टवनुं बटन चालू करो। तमे शुं अवलोकन कर्युं? तो जो तहेवाना दियो आपणे जोयुं के वायु झड़पथी सड़के छे तथा उष्मा अने प्रकाश उत्पन्न करे छे। आवा दहनने झड़पी दहन कहे छे। मित्रों, आ खास याद रखवानुं छे, दहनना प्रकारोनी अंदर बे प्रकारो छे, एक झड़पी दहन अने बीजुं छे मंद दहन। तो मित्रों, एक वस्तु खास याद रखवानी तमारे कि कोईपण पदार्थ ज्योत साथे सळगे छे, मतलब कि प्रकाश उत्पन्न करे छे, तो एने शुं कहेवाय, प्रकाश अने उष्मा तो उत्पन्न करे छे पण साथे साथे प्रकाश उत्पन्न करे छे, तो एने शुं कहेवामां आवशे? झड़पी दहन कहेवामां आवशे। बराबर, तेना उदाहरणो आपणे जोई शकीए छीए। गैस स्टव, એની નજીક આપણે લાઇટર લાવીએ તો શું થાય છે? એ પ્રકાશ ઉત્પન્ન કરે છે. પછી દીવાસળી આપણે સળગાવીએ છીએ તો પણ એ પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો એ ઝડપી દહન થયું. પછી મંદ દહનના ઉદાહરણોની અંદર તો તમે બે હાથ છે, શિયાળાની ઋતુમાં તમે અનુભવ કર્યો જ હશે, તો બે હાથ પાસે લાવીને આપણે ઘસીએ ત્યારે એની અંદર ફક્ત ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો મિત્રો, એને શું કહેવામાં આવે છે? મંદ દહન કહેવામાં આવે છે. બરાબર, તો આપણે જાણ્યું કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્માને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવા દહનને ઝડપી દહન કહે છે. ફોસ્ફરસ જેવા પદાર્થો પણ છે જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. તહેવારના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને સળગવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. મિત્રો, હવે આવે છે આપણે નેક્સ્ટ જ્યોત. તો એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો. શું તમે જ્યોતનો રંગ કહી શકશો? મીણબત્તીની જ્યોતનો રંગ કેવો છે? ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો. જો તમને કોષ્ટક 6.2માં આપેલી વસ્તુઓનો સળગવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે કરી શકો છો. તે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં તે જુઓ અને નોંધો. તો મિત્રો, અહીં કોષ્ટક 6.2 છે, તો એની અંદર મીણબત્તી છે, મેગ્નેશિયમ છે, કપૂર છે, ગેસની સ્ટવ છે, કોલસો છે. તેની અંદર તમારે અહીં નોંધવાનું છે કે જ્યોત ઉત્પન્ન થાય છે અથવા તો જ્યોત ઉત્પન્ન થતી નથી. તો મીણબત્તીની અંદર ચોક્કસથી તમને ખબર છે કે જ્યોત ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમની અંદર પણ થાય છે, કપૂરની અંદર પણ થાય છે, કેરોસીનનો સ્ટવ છે એની અંદર પણ થાય છે, કોલસાની અંદર થતો નથી. બરાબર, તો જોઈએ આપણે આગળ જ્યોતનું બંધારણ. તો મિત્રો, આપણે મીણબત્તીની જ્યોત છે, એ મીણબત્તીની જ્યોતનું આપણે ધ્યાનથી નિરીક્ષણ કરશું તો આપણને ત્રણ ભાગ જોવા મળશે. તો એ ત્રણ ભાગ કયા કયા છે એ આપણે જોઈએ છીએ. તો જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન બાષ્પીભવન થઈ જાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને માટે તે જ્યોત ઉત્પન્ન કરતું નથી. પ્રવૃત્તિમાં શું મીણની વરાળ કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી? જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી સ્લાઇડની જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. તેને ચીપિયા વળી 10 સેકન્ડ પકડી રાખો, પછી તેને હટાવી લો. તમે શું જોયું? તો મિત્રો, આપણે આ જે કાચની સ્લાઇડ છે એની ઉપર કાર્બન, કાળા કલરનો પદાર્થ જમા થતો હશે, તો એ કાર્બન છે એક પ્રકારનો. કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળજ પડતું વર્તુળ બને છે. તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રાખેલા અને દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવે છે. હવે તાંબાના તારને જ્યોતના બહારના બિનપ્રકાશિત ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો. તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તારનો ભાગ લાલચોળ ગરમ થાય છે. શું તે એમ દર્શાવે છે કે જ્યોતના બિનપ્રકાશિત એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? ખરી રીતે જ્યોતનો આ ભાગ સૌથી ગરમ ભાગ છે. ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગળવા માટે હવા ફૂંકે છે. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? તો મિત્રો, તમે જોયું હશે આ જે મીણબત્તીની જ્યોત હોય તો એનો બહારનો ભાગ છે એ ભૂરા કલરનો દેખાય છે. બરાબર, તો એ જે ભાગ છે એ સૌથી ગરમ હોય છે, એટલે કે એનું તાપમાન વધારે હોય છે. માટે આ જે સોની છે એ જ્યોતની બહારના ભાગનો ઉપયોગ વધારે કરે છે, કેમ કે જે ધાતુના જે દાગીના છે
તો એ ધાતુના દાગીના સરળથી પીગળી શકે છે, બરાબર. પછી જો બળતણ એટલે શું, તો તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન હોય છે. આવા પદાર્થોની બળતણ કહે છે. એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય, તે સસ્તું હોય, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, તે કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષ છોડતું ન હોય. આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી જેને આદર્શ બળતણ કહી શકાય. આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય. બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે. કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા હોય છે. તમે જાણતા હોવ તેવા બળતણની યાદી તૈયાર કરો. કોષ્ટક 6.3માં દર્શાવ્યા મુજબ તેને ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરો. તો મિત્રો, કોષ્ટક 6.3ની અંદર જો ઘન બળતણ, પ્રવાહી બળતણ, પછી વાયુ બળતણ છે. તો ઘન બળતણની અંદર તમે જોઈ શકો છો કોલસો છે, પછી પ્રવાહી બળતણની અંદર કેરોસીન છે, વાયુ બળતણની અંદર કુદરતી વાયુ છે, બરાબર. તો આ રીતે બીજા બે બળતણ તમારે જાતે નોંધવાના છે. માની લો કે તમે છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે છે, તો તમે કયું બળતણ પસંદ કરશો? તો મિત્રો, તમારી ચોઈસ હશે એલપીજી, બરાબર. તો તમારા કારણ આપો, તો કેમ તમે એલપીજીનો ઉપયોગ કરો છો? કેમ કે એલપીજી જે બળતણ છે એની કેલરી ખૂબ ઊંચી હોય છે, એ વધારે ઉષ્મા ઉત્પન્ન કરે છે. જ્યારે લાકડું અને કોલસાની છાણા છે એની સરખામણીમાં ઓછી ઉષ્મા આપે છે, બરાબર. અને બીજું કે છાણાની અંદર કેવું છે, ધુમાડો પણ વધારે ઉત્પન્ન થતો હોય છે, બરાબર. અને અવશેષ છોડતા હોય છે, એટલે કે અવશેષ એટલે કે રાખ, પાછળથી સળગી જાય પછી રાખ જે છોડતા હોય છે એને અવશેષ કહેવામાં આવે છે. તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. શું આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે? 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. તો મિત્રો, આ જે કેલરી મૂલ્ય છે એ કેલરી મૂલ્યની વ્યાખ્યા છે, તમારે યાદ કરી લેવાની છે, બરાબર. તો 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. બળતણના કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ ક્રિગા એકમ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે. કેટલાક બળતણના કેલરી મૂલ્ય નીચે કોષ્ટક 6.4માં આપેલા છે. મિત્રો, આ કોષ્ટક 6.4 છે, તમારી નોટબુકમાં લખજો, બરાબર. એકદમ યાદ રાખવાની જરૂર નથી, પણ આ માત્ર જાણકારી માટે છે, પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કરે. બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ પર નુકસાનકારક અસરો કરે છે. તો મિત્રો, આ જે બળતણ છે તો એ બળતણ તો ખરેખર તો આમ તો પર્યાવરણની અંદર ઘણી બધી નુકસાનકારક અસરો ઉત્પન્ન કરે છે. તો જોઈએ આપણે, કાર્બન ધરાવતો બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા કરે છે. બીજું છે, આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગાવવાનું ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે તેમ છે. પછી બીજું છે, મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરિત છે તેમ મનાય છે. પછી બીજું, કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. મિત્રો, આ જે ડીઝલ એન્જિન છે તો એની અંદરથી મુખ્યત્વે કયો વાયુ નીકળતો હોય છે? સલ્ફર, પછી કાર્બન છે, એ બધા ઘણા બધા વાયુ નીકળતા હોય છે. પણ આ જે સલ્ફર છે તો એ સલ્ફર શું કરે છે, બહાર નીકળીને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. અને ફરી પાછો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી વધુ ને વધુ સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. અને પછી વરસાદ પડે એટલે પાણી સાથે સંયોજાય અને પછી બનાવે છે એસિડ, એટલે કે H2SO4 બનાવે છે. માટે એને આપણે એસિડ વરસા કહીએ છીએ. તો તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ હાનિકારક છે. આ વિશે તમે ધોરણ 7માં શીખી જ ગયા છો. પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે
હવે બળતર તરીકે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરે છે. સીએનજી એ સ્વચ્છ બળતર છે. તો મિત્રો, આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આવતા બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. નેક્સ્ટ આપણું ચેપ્ટર આવે છે 7મું, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.